वर्णिवे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वीचिन्तये धर्मनन्दनमहं वीचिन्तये ओ श्रीस्वामिनारायणाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો પૂજપાદ ગુરુજીની આજ્ઞાથી ચાલી રહેલી લોયાધામ મંદિર દ્વારા યુવા પ્રવૃત્તિ એ અંતર્ગત બીજા કોર્સની અંદર સભા આઠમી એનો આજે આપણે લાભ લઈશું આઠમી સભાની અંદર કોર્સની અંદર વચનામૃત છે સ્વામીની વાતો છે અને એક ચરિત્ર છે વચનામૃતની અંદર વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું ઓગણસાઠમું વચનામૃત છે અને એનું ટાઇટલ છે પરમ કલ્યાણનું તો શરૂઆતમાં થોડું વચનામૃત આપણે વાંચન કરીશું બધા ભક્તો ધ્યાનપૂર્વક વચનામૃતનું શ્રવણ કરજો ત્યારબાદ એના વિશે આપણે થોડી વાત સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો એક્યાસીના શ્રાવણ સુધી દ્વાદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢામધે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વસ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ ઉમનળતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે હજી વચનો આગળ છે પરંતુ આટલું વાંચ્યા પછી આના ઉપર થોડી વાત કરીએ પહેલાં વાલા ભક્તો વચનામૃતની અંદર ઘણા વચનામૃતો એવા છે જેમાં મહારાજે પ્રશ્નો સામેથી પૂછ્યા છે કોઈની અંદર સંતો કે ભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે ને એના ઉપર મહારાજે વાત કરી હોય પરંતુ આ વચનામૃત એ મહારાજનું કૃપાવાક્યનું વચનામૃત છે મહારાજે પ્રશ્ન પણ નથી પૂછ્યો કોઈ સંતો ભક્તોએ પણ નથી પૂછ્યો પરંતુ મહારાજે જ સામેથી પોતાના હૃદયની વાત પોતાના વાલા સંતો ભક્તોને આપણને સૌ કોઈને કરી છે કે ત્યાં વાક્યનું વચનામૃત છે અને મહારાજ આ વચનામૃતની અંદર શાસ્ત્ર માત્રના સાર રૂપે વાત કરે છે મહારાજ પ્રારંભની અંદર જ આપણને વાત કરતા કહે છે કે આ ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ચાર વેદ એક એક વેદને ભણતા ચાર ચાર વર્ષ થાય કોઈ વિદ્વાન ભણવા બેસે તો પણ એવા ચાર વેદને ભણતા બાર વર્ષ પણ જતા રહે કે સોળ વરસ પણ થાય અઢાર પુરાણો છે વ્યાસજી કરેલા વ્યાસજીના કરેલા મુખ્ય પુરાણો અઢાર પુરાણ એક એક પુરાણને વાંચી સમજીને એનું મંથન કરવું ઇતિહાસ ઇતિહાસમાં બે ગ્રંથોની વાત આવે રામાયણ અને મહાભારત એ બે હિન્દુ ધર્મની અંદર ઇતિહાસ ગ્રંથો કહેવાય છે આ બધા ગ્રંથોના સાર રૂપે મહારાજ વાત કરે છે હવે આપણે આ બધા ગ્રંથોને ખાલી નજર સામે જોવા હોય તોય સાંભળનારા ભક્તોમાંથી આમાંથી જોયા છે આ બધા ગ્રંથો કે અઢાર પુરાણના નામ બોલવા હોય તોય અઘરું પડે તો એની વાત એનાથી ઉપરની છે ત્યારે સૌથી પહેલાં તો એ ગ્રંથોને વાંચવાની શક્તિ હોવી વાંચ્યા પછી એને સમજ સમજવા એના કરતાં અઘરા અને સમજ્યા પછી પણ એમાંથી પાછો સાર ગ્રહણ કરવો એ તો એનાથી ઊંચી વાત છે આપણે બધા એ જાણીએ છીએ દીનાનાથ ભટ્ટ પોતે વિદ્વાન હતા આખું ભાગવત જેને કંઠસ્થ હતું એક આસને બેસી અથવા તો એક નદીમાં ઊભા હોય સ્નાન કરતાં તો એક આ સાથે આખું ભાગવત અઢાર હજાર શ્લોક પહેલેથી સ્ટાર્ટ કરે અને છેલ્લે સુધી બોલી જાય આવા મહાવિદ્વાન પણ મહારાજે એકવાર પૂછ્યું કે ભૂદેવજી તમને આખું ભાગવત કંઠસ્થ છે તો એમાંથી તમે તમારા કલ્યાણને અર્થે કયો શ્લોક નક્કી કરી રાખ્યો છે તો દિનાનાથ ભટ્ટ માથું ખંજવાળવા માંડ્યા કે મહારાજ ભાગવત તો આખું મોઢે છે પણ એમાંથી મારા કલ્યાણ માટે કયું સારરૂપ વાત છે તો એ તો મેં હજી નક્કી કરી નથી એ તો વિદ્વાન હતા આખું ભાગવત કંઠસ્થ હતું એને એમાંથી સાર પોતાના કલ્યાણ માટે નક્કી કરવો એ એના માટે પણ અઘરું હતું તો જેણે એ ગ્રંથને વાંચ્યા નથી જોયા નથી ભણ્યા નથી સમજ્યા નથી તો એમાંથી તો એને સાર કાઢવો તો કેટલી અઘરી વાત પણ વાલા ભક્તો આ વચનામૃતની અંદર મહારાજ મહારાણ તમારા માટે શાસ્ત્ર માત્રના સાર રૂપે વાત કરે છે અને મહારાજ જેવા તો કોઈ મહારાજ જેવો સાર કાઢી શકે શાસ્ત્રનો એવો તો દુનિયાના કોઈ પણ વિદ્વાન કે ગમે એવા બુદ્ધિશાળી ગમે એટલા શાસ્ત્રને સમજી શકે તો પણ એમના હાથમાં જે સાર ન આવી શકે એ તો મહારાજના હાથમાં આવે અને મહારાજનો સાર ક્યારેય અન્યથા હોઈ ન શકે કે એમાં કોઈ બીજી વાત હોય આપણે ક્યારેક સમજ્યા હોય આજે જેવી સમજણ હોય એ પછી મહિના પછી બે મહિના પછી વર્ષ પાંચ વર્ષ પછી આપણને કોઈ કેવી વાત વાંચવા સાંભળવા મળે કોઈ શાસ્ત્રો દ્વારા કે કોઈ સંતો દ્વારા ત્યારે આપણી સમજણને આપણને ખ્યાલ આવ્યો હું તો આમ સમજતો હતો પણ વાસ્તવિક તો આમ છે એમાં સુધારો થઈ શકે બદલી થઈ શકે પણ ભગવાન જે બોલે ભગવાનનું જે સ્ટેટમેન્ટ હોય ક્યારે અન્યથા થાય નહીં મહારાજ આની અંદર શાસ્ત્ર માત્રના સાર રૂપે વાત કરે છે અને આખા એ શાસ્ત્રના સાર રૂપ મહારાજ એક વાક્યમાં આપી દે છે ઘણીવાર જગતની અંદર કહેવાય ને કોઈક બહુ મોટી સાર વસ્તુ હોય તો કે ભાઈ ગાગરની અંદર સાગર આવી ગયો એમ નાની એવી વસ્તુમાં આપણે શિક્ષાપત્રી માટે ઘણીવાર સંતો વાત કરતા હોય તેને ઉપમા આપવા માટે શું કે ગાગરની અંદર સાગર કે આખોય મોટો સમુદ્ર એ ગાગરની અંદર કહેતા એક નાના વાસણમાં ગાગર તો કોઈ સમજી પણ કદાચ ના શકે આ લોક દેશમાં પણ જન્મ્યા હોય તો પણ ગાગર એટલે એક નાનું વાસણ એટલે મોટો લોટોકો ગેલનથી દોઢ કે બે ગેલન મેક્ઝિમમ દોઢ ગેલન પાણી જેમાં આવી શકે એને ગાગર કહેવાય તો આમાં આખો સાગર એમાં સમાવો હોય તો કેમ સમાઈ શકે ઇમ્પોસિબલ છે પણ તેમ છતાંય મહારાજે શાસ્ત્ર માત્રના સારરૂપ શિક્ષાપત્રીમાં બધા શાસ્ત્રનો સાડી ત્રણસો ઉપરાંત શાસ્ત્રનો સારરૂપે શિક્ષાપત્રી લખી અને આમાં આ વચનાવૃતની અંદર મહારાજ તમામ વેદો ઉપનિષદો પુરાણ ઇતિહાસ બધાના સાર રૂપ મહારાજ વાત કહે છે એમાં આત્માના કલ્યાણની વાત કરે છે મહારાજ કે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે આટલું જ વાક્ય આખા વચનાવૃતના સાર રૂપ છે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે મહારાજે ખાલી એવું ના કીધું ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી છે એ જ બધાએ શાસ્ત્રોના સારરૂપ વાત કરી અને એમાં પણ મહારાજે વજન મૂક્યો ભાર મૂક્યો એ જ એનાથી અન્યથા બીજું કોઈ નહીં એના માટે જ કહી શકાય ને કે અહીંયા આપણે કોઈને એન્ટ્રી આપવાની હોય અત્યારે કોરોના હોય ને આપણે કીધું કે ભાઈ આ આટલા જ વ્યક્તિને આ જ આવે બીજા કોઈ ન આવે તો બીજા પછી અંદર આવી ના શકે એ જ કીધું એટલે એનાથી બીજું કંઈ નથી એમ મહારાજ કલ્યાણ માટે આ વચનામૃતની અંદર શાસ્ત્રોના સાર રૂપે મહારાજ કહે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે બહુ મોટી વાત મહારાજે આપણને આ વચનામૃતની અંદર કીધું કોઈ કલ્યાણકારી કોને કહેવાય જે કલ્યાણને કરે એને કલ્યાણકારી કહેવાય સુખને આપે એને સુખકારી કહેવાય સુખ કરે દુઃખને કરે અને દુઃખકારી કહેવાય એમ કલ્યાણને જે કરે અને જીવ પ્રાણી માત્ર ભગવાને જીવને આ મનુષ્ય આ પૃથ્વી લોકમાં મનુષ્યનો જન્મ આપ્યો છે એનો એક અને એક જ નિમિત્ત એકને એક જ ઉદ્દેશ છે ભગવાનનો કે આ જીવ માયામાંથી છૂટીને ભગવાન તરફ વળે અને પોતાના આત્માનું કલ્યાણ કરે અને આપણે બધાએ પણ કલ્યાણને માટે મથનારા મુમુક્ષુ છીએ ત્યારે મહારાજ આપણને આ વચનામૃતની અંદર સારરૂપ વાત કરે છે કે જો આપણે કલ્યાણ જોઈએ તો બે જ જગ્યાએ છે કાં ભગવાન અને કાં ભગવાનના સંત એ બે સિવાય અન્યથા કોઈ જગ્યાએ કલ્યાણ નથી મહારાજ કે અને ભગવાનના જે સાધુઓ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી જેને નથી મળ્યા એની વાત તો જુદી છે પણ આપણે તો એવું કેફથી કહી શકીએ એમ છીએ કે આપણને પ્રત્યક્ષ મહારાજ મળ્યા છે પીવળા મહારાજ સ્વરૂપે ઠાકોરજી મહારાજ સ્વરૂપે શાસ્ત્રો સ્વરૂપે સંતો સ્વરૂપે ભક્તો સ્વરૂપે આ મહારાજ આપણને એ બધામાં રહીને આપણને પોતાની દર્શન આપે છે એ મહારાજે કીધું કે સંતની ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી એ જ કલ્યાણ એની પ્રાપ્તિ થવી એ જ કલ્યાણ એનાથી ઉપર બીજું કોઈ કલ્યાણ જ નથી મહારાજ એ પ્રાપ્ત થયા એ જ પરમ કલ્યાણ એનાથી પર બીજું કોઈ કલ્યાણ નથી એના જ મહારાજે પરમ કલ્યાણ કીધું અને વાલા ભક્તો આ વાત આપણને ઘણી વાર એવું લાગે કે જગતની અંદર કે બીજી જગ્યાએ કલ્યાણ માટેની કેટલી ગહનને કેટલી મોટી ને કેટલી આંટી ઘૂંટીવાળી વાતો હોય છે પણ મહારાજે આપણા માટે એકદમ સરસ અને એકદમ સહજ વાત આપણા આત્માના કલ્યાણ માટે મહારાજે વચનામૃતમાં આપી છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ પણ કલ્યાણ નિર્ણયની અંદર ખૂબ સરસ વાત સ્વામી કે प्रभु प्रगट प्रमाण रे कातो तेना मे ले कल्याण रे ते हविना कोटियो पाए रे न ने रे आत्यन्त कल्याण न थाये रे કલ્યાણ એ અનેક પ્રકારના છે જ્યાં છીએ એનાથી ઉપલી સ્થિતિ એ જવું એટલે કલ્યાણ થઈ ગયું નોકરી ન હોય નોકરી મળે તો કે કલ્યાણ થઈ ગયું દેશમાંથી અમેરિકા આવે તો કે ભાઈ કલ્યાણ થઈ ગયું માણસ જે સ્થિતિ છે એનાથી શ્રેષ્ઠ દશાને પામે એટલે સુખ ને આનંદની અનુભૂતિ થાય પણ આત્યંતિક કલ્યાણ શું તો માયાથી પર થઈ જ્યાં જન્મને મરણ નથી અને દુઃખ નથી કેવળ ભગવાનના દિવ્ય આનંદનો જે અનુભવ છે મહારાજને મુક્તોની સાથે જ્યાં નિત્ય રહેવાનું છે એવું ભગવાનના દિવ્ય અક્ષરધામની જે પ્રાપ્તિ આત્યંતિક કલ્યાણ છે અને એનું જો કારણ હોય તો સ્વામી પણ એવું કે કાં તો પ્રગટ ભગવાનને કાં પ્રગટ ભગવાન એને મળેલા એને પામેલા એને સાક્ષાત ધારેલા એવા સત્પુરુષ મળે એ બે જ જીવનું આત્યંતિક કલ્યાણ કરી શકે છે અહીંયા મહારાજ આ વચનાવૃતમાં એમ કહે છે કે એની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ આપણને ભગવાન મળ્યા કે ભગવાનના એકાંતિક સત્પુરુષ મળ્યા તો એ આપણને મળ્યા એ જ શ્રેષ્ઠ કલ્યાણ છે એ જ પરમ કલ્યાણ મહારાજે કહી દીધું એનાથી પર બીજું કોઈ કલ્યાણ નહીં કલ્યાણ તો કીધું પાછું પરમ કલ્યાણ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ વચનાવૃતનું ટાઇટલ જ એ છે ને પરમ કલ્યાણનું વચનાવૃત એટલે જ્યારે જીવને પ્રગટ ભગવાન આ ભગવાનને ધારેલા સત્પુરુષ મળે છે ત્યારે એનાથી પર બીજું કોઈ કલ્યાણ નથી એ જ પરમ કલ્યાણ મહારાજે કહી દીધું તો એ તો આપણને મળ્યું છે તો શું ખાલી મળવાથી જ પરમ કલ્યાણ થઈ ગયું હા ચોક્કસ આપણે કોઈ માણસ ટ્રેનમાં બેસીને કે પ્લેનમાં બેસીનેથી ઇન્ડિયા જવા નીકળ્યા હોય કે કોઈ ટ્રેનમાં વડોદરાથી મુંબઈ જવા નીકળ્યા હોય કોઈ પૂછે ભાઈ ક્યાં ગયા તો આપણે કે મુંબઈ ગયા પણ હજી તો બેઠા હોય ટ્રેનમાં પણ વિશ્વાસ છે કે ટ્રેનમાં બેઠા છે એટલે ત્યાં જ પહોંચવાના છે એમ જેને આ ભગવાનને સંત મળ્યા છે તો એ ભગવાનના ધામને જ પામશે દેહને મૂકશે ત્યારે ધામને અત્યારે પણ એને પ્રગટ આ મળ્યા છે ધામની જ કારણ કે ધામમાં જઈને એ મહારાજની સામે બેસવાનું ધામમાં જઈને પણ એ મુક્તો એ સત્પુરુષો સંતો ભક્તોને મુક્તોની વચ્ચે જ બેસવાનું છે અને એ જ આપણને છતે દેહ મળી ગયું તો એનાથી પરમ કોઈ બીજું કલ્યાણ નથી મહારાજ અંત્યના બીજામાં કે દેહ મૂકીને જેને પામમાં છે તો દેહ છતે જ મળ્યા છે જ્યાં દેહ મુકીને જેની વચ્ચે રહેવાનું છે જ્યાં જવાનું છે જે મહારાજનું મૂર્તિનું દિવ્ય સુખ અનુભવવાનું છે એ મહારાજ આપણને અત્યારે મળ્યા છે જે મુક્તોની વચ્ચે રહેવાનું છે મોટા સત્પુરુષો સંતો ભક્તોનો દિવ્ય યોગ મહારાજ આપણને અહીંયા આપ્યો છે માટે જો એ વાતની હા પડે અને જીવમાં એનો કેફ વર્તે તો આપણને સદાય અહો અહો પણ ઉ જેમ મહારાજે પ્રથમના અઠ્યોતેરમાં વચનાવતમાં સરસ મહારાજે વાત કરી લક્ષ્મણાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્વામીએ પૂછ્યું કે મહારાજ આ ભગવાનના સંતનો સમાગમ એ આશ્ચર્ય સરખો કેમ રહે અને આઠો પહોર અહોહોપણું કેમ કેમ અનુભવાય મહારાજે એનો સરસ ઉત્તર આપ્યો મહારાજ કે આ ભગવાન અને આ સંત એ અક્ષરધામના નિવાસી છે અને એ એમનો જ્યાં નિવાસ છે ત્યાં જે બધાય બધા ધામ છે અને એની વચ્ચે મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે જ્યાં ભગવાનને ભગવાનના સંત છે ત્યાં જે ધામ છે અને એની વચ્ચે મને રહેવા મળ્યું છે મારું અતિ બડું ભાગ્ય છે અતિ મોટું ભાગ્ય છે કે મને આ ભગવાનને સંતની મધ્યે રહેવા મળ્યું છે એના દર્શન એની સેવા એ મને મળી છે એની વાત સાંભળવા મળે છે એની સેવા કરવાનો અવસર મળે છે એના દર્શન થાય છે તો આનાથી પર કોઈ પ્રાપ્તિ નથી આવોનો આનો જો અહો અહોપણાનો કેફ રહે તો મહારાજ કે આઠો પહોર આશ્ચર્ય સરખું અને આઠો પહોર અહોહોપણું રહે અને મહારાજ આ વચનાવૃતમાં પણ અહીંયા એ જ વાત કરે છે અને વાલા ભક્તો મહારાજ કે એનાથી પર કોઈ કલ્યાણ નથી એ જ પરમ કલ્યાણ અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી કોઈ સંતનો આટલો મોટો મહિમા કેમ છે બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક કેમ કારણ કે કીધું ને ભગવાનને ભગવાનના જે સાધુ છે તે તો બહુબ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે ભગવાનના સત્પુરુષ છે એકાંતિક સત્પુરુષ છે એનો આ મહિમા છે એ સત્પુરુષ કેવા છે એ ભગવાનને અખંડ ધારી રહેલા છે અને ભગવાન એને વિશે અખંડ રહ્યા છે અને દેવો છે એ માયાથી નીચેની કોટીમાં આવે પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષ મહત્તત્વ ત્રણ પ્રકારનો અહંકાર અને એમાંથી વિરાટ નારાયણને વિરાટ નારાયણ પછી આ બધા દેવો આવે જ્યારે ભગવાનના મોટા સત્પુરુષ છે એની અંદર ભગવાન રહ્યા છે એટલે માયા પર ભગવાનના ભગવાનના ધારી રહેલા ભગવાન મય છે એટલે એને એનાથી અનંત પર કહી શકાય એટલે ભગવાનના સંતની મોટપ છે દેવોને વિશે ભગવાન અંતરિયામી પડે અને તારતમ્યતાથી રહ્યા છે પણ ભગવાન પોતાના સંતને વિશે તો સમ્યકપણે રહ્યા છે આપણે બધા નિષ્કુળાનંદ સ્વામીનું પદ ગાઈએ છીએ ધન્ય ધન્યએ સંત સો જાણને ને જેનું ઉલટે પલટ્યો પ સંતે હરી એ ભગવાનને પોતાના હૃદયમાં ધારી રહ્યા છે ભગવાન એના એક એક અંગમાં નિવાસ કરીને રહ્યા છે એટલે સંતની મોટપ છે મહારાજ મધ્યના બાવીસમાંમાં કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ જેટલામાં રાજાનો હુકમ ચાલે એટલામાં રાણીનો હુકમ ચાલે પછી મહારાજ એ વચનાવતમાં કે ભગવાનના સાધુ છે તો ભગવાનની રાણી છે એટલે તો સાક્ષાત ભગવાન તુલ્ય છે ભગવાનને અખંડ ધાર્યા રહ્યા છે એટલે પ્રથમના સત્યાવીસમાં પણ મહારાજે સંતની મોટો કહેતા વાત કરતા મહારાજ કે સંત તો સમર્થ કેવા છે તો એના નેત્રમાં ભગવાન જોનારા છે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને એ સમર્થ થાય છે એ સત્પુરુષ એવી રીતે મહારાજ વાત કરતા કહે છે એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવા સમર્થ થાય છે માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે જગતના આધારરૂપ સંત કીધા એવા મહારા એવા ભગવાનના સત્પુરુષનો મહિમા છે એટલે એને બહુબ્રહ્માદિક દેવોથી પણ અધિક કીધા એ સત્પુરુષ કેવા છે એને મહારાજ આ પૃથ્વી પર શા માટે મોકલે છે તો અનંત જીવોને જેમ ગુણાત્યાન સ્વામી કીધું ને મુક્તાનંદ સ્વામી ને ગોપાલનંદ સ્વામી તો ગરુડ જેવા આપણે એની પાંખમાં બેઠા છીએ એટલે નિશંક રહેવું સ્વામી કે મહારાજ વચનાવતમાં કહીને વર્તાલનું ત્રીજું મહારાજ કે મોટા સત્પુરુષ જે વડવાનળ અગ્નિ જેવા છે તો કેવા છે તો કે માયામાં ફસાયેલા માયામય જીવ એને પણ જેમ વડવાનળ અગ્નિ ખારા જળને મીઠું કરીને પૃથ્વી પર જીવ પ્રાણી માત્રને સુખિયા કરે છે એમ સત્પુરુષ પણ એવા માયાના માઈક જીવને ખારા જીવને પણ ભગવત સન્મુખ કરીને એના આત્માના કલ્યાણનું કાર્ય મોટું કરે છે સત્પુરુષ કરે છે આ બધાય સાધનોને કારણે મહારાજ સત્પુરુષને મોટા અહીંયા કહે છે એ સત્પુરુષ એટલે મોટા છે અને ભગવાન માલા વચનાવૃતની અંદર પ્રથમનું સાડત્રીસનું મહારાજ કે એવા સંતના ચરણની રજને અમે પણ માથે ચડાવીએ જે ભગવાનને અખંડ ધારેલા સત્પુરુષ છે એનો આ મહિમા છે ભાગવતજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ એ પણ એકાદશ કંધ ચૌદમાં માં અધ્યાયની અંદર એ પોત ભગવાન પોતે બોલે છે શ્રી કૃષ્ણ ભગવાન કે એવા સંતની પાછળ પાછળ હું પણ ફરું છું જેથી એમની ચરણરજ મળી જાય તો પવિત્ર થઈ જાઉં ભગવાન પણ એવા સંતના ચરણની રજને ઈચ્છે છે પછી મહારાજ અહીંયા એ વચનાવૃતમાં એવું કહે છે કે એવા જે સંત એની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી ભગવાનના સંતની ભગવાનની સેવા થોડા પુણ્ય મળતી નથી જેના અનંત જન્મોના પુણ્ય હોય જેના ઉપર ભગવાન જેને ચોઈસ કરે ભગવાન જેના ઉપર કૃપા કરે એને જે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય છે જેને કલ્યાણ નજીક આવવાનું થયું હોય ને જેને ભગવાનને હવે માયામાંથી છોડાવીને પોતાના ધામમાં જેને લેવો છે ને એવા જીવને ભગવાન સાચા સંતની પ્રાપ્તિ કરાવે છે દરેક જીવને મળતા નથી હા પૃથ્વી પર અનેક જીવો છે સંત તો બધા માટે આમ તો સુલભ છે તો કોઈને કંઈ ના પાડતા નથી પણ તોય ભગવાનના સંત પાસે કોણ આવી શકે છે જેને ભગવાન ચોઈસ કરે છે જેને ભગવાન પસંદ કરે છે કે આ જીવને હવે મારે મારા સુધી લઈ જવો છે ત્યારે એને ભગવાન એવા સંતનો યોગ આપે છે અને કાં એવું કીધું ગુણાત્મ છે કે એનો બુદ્ધિયોગ એવો આપે કે સંતના સમાગમ કરીને પોતાનું કલ્યાણરૂપી કાર્ય સાધી શકે આ વચનાઉતમાં પણ મહારાજ કે સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી આ લોકની અંદર પણ આપણે જોઈએ તો કોઈ બહુ મોટો માણસ હોય કે અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય કે કોઈ મોટા વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર હોય કે આ લોકનો કોઈ મોટો કહેવાતો પ્રસિદ્ધ વ્યક્તિ હોય તો એની અંગત સેવામાં એનો પી એ કોઈ રહેતો હોય તો એ કંઈ સામાન્ય કંઈ ગમે તે વ્યક્તિ ના ચાલે ને એના માટે કેટલી લાયકાત જોઈએ કેટલી આવડત જોઈએ ત્યારે રહી શકાય એમનામ તો ત્યાં પણ રહેવાતું નથી તો ભગવાનના સંતની સેવા એ તો જેમ તેમ કે જે તે જીવને મળતી નથી અતિ દુર્લભ વાત છે અતિ મોટી વાત છે સામાન્ય જીવને મળતી નથી વાલા ભક્તો મહારાજ વખતનો પ્રસંગ છે આપણા આદિગુરુ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ગઢપુરને વિશે બિરાજમાન છે ઘેલા નદીમાં સ્વામી સ્નાન કરીને સ્નાન કરીને બહાર પોતાનું શરીર કોરું કરીને કોરા ધોતિયા પહેરે છે બરાબર એ જ સમયે સ્વામીનું પહેરેલું ધોત્યું સ્વામીએ નીચે મૂક્યું છે ને બીજા કોરા વસ્ત્રો પહેરે છે ધોત્યું ત્યારે ત્યાં એ જ અવસરે બરાબર સારંગપુરના પૂજા ભગત એ ત્યાં ઊભેલા એણે દૂરથી દર્શન કર્યા કે મુક્તાનંદ સ્વામી અત્યારે નાઈને ધોત્યું નીચે મૂક્યું છે ને બીજા કોરા વસ્ત્રો પહેરે છે આ અવસર શ્રેષ્ઠ છે કે સ્વામીનું ધોત્યું ધોવાની સેવા જો મળી જાય તો મારા મોટા ભાગ્ય એટલે એ ભગત ધીરે નજીક આવ્યા અને સ્વામીનું ધોત્યુ જ્યાં લેવા પકડવા ગયા ત્યાં સ્વામી તરત બોલ્યા વસ્ત્ર પહેરતા હતા અને સ્વામી કીધું અરે પૂજા કર્મયોગી સાંખ્યોગ એટલે સંસારના વ્યવહારોથી અલિપ્ત એ દૂર રહે અને ભગવાનનું ભજન કરે જેમ સંત છે એ બ્રહ્મચર્ય પાળીને ભગવાનનું ભજન કરે એમ ગ્રહસ્થાશ્રમમાં કદાચ રહ્યા હોય દેહ કરીને પણ સંસાર વ્યવહારની ક્રિયા ન કરતા ભગવાનનું ભજન કરતા હોય એવા એટલે એને સાંખ્યોગી કહેવાય સુરાખાંચર સોમલા ખાચર આ બધા કહેવા હતા સાંખ્યોગ વર્તમાન પાળતા હતા એ ગમ ગ્રહસ્થાશ્રમમાં ભલે રહેતા હતા પણ ગ્રહસ્થાશ્રમના વ્યવહાર કરતા નહોતા બ્રહ્મચર્ય પાળીને ભગવાનનું ભજન ને ભગવાનની સેવામાં રહેતા હતા એટલે એને સાંખ્યોગી ભક્તો કહેવાય ને ભક્ત ચિંતામણીમાં એમના સાંખ્યોગી ભક્તોમાં નામમાં આવ્યા અને અત્યારને અત્યારે આપણે કેવું હોય કે સંતોના યોગમાં કોઈ નવા સાધક મુમુક્ષું આવે ને સાધુ થવા આવે ત્યારે એને પહેલાં હજી પાર્ષદ પણ ના થયા હોય અને વ્હાઈટ જબ્બા લહેંગા પહેરી અને સંતોની સેવામાં સંતો સાથે જ રહે એને સાંખ્યોગી કહેવાય સાધક તરીકે પણ કહે એટલે સ્વામીએ પૂછ્યું પૂજાભાઈને કે તમે સાંખ્યોગી છો કે કર્મયોગી ત્યારે પૂજાભાઈ બે હાથ જોડીને સ્વામીને કહેવા લાગે પૂજા ભગત સમજી ગયા કે માસ્વામી શું કહેવા માગે છે એટલે પૂજા ભગતે કીધું કે સ્વામી હું તો કર્મયોગી છું હજી સાંખ્યોગ સ્વીકાર્યો નથી સ્વામી ત્યારે મુક્તાનંદ સ્વામી કે તો દૂર રહેજે ભાઈ મારા ધોતિયાને અડીશ નહીં હવે મુક્તાનંદ સ્વામીનું ધોતિયું ધોવા માટે પણ સાંખ્યોગ જો પાળતા હોય તો ધોતિયાને અડી શકે એમને આમ ધોતું ધોવાની પણ સેવા ના મળે તો બીજી સેવા તો ક્યાંથી થઈ શકે અને એ પૂજા ભગત પણ કેવા મહિમાવાળા હશે સંતની સંતની સેવાની કેટલો ખપ હશે કે મુક્તાનંદ સ્વામીનું અરે સ્વામીએ જ્યારે આવું કીધું ને કે સાંખ્યોગ પાળો છો કે કર્મયોગી છો ત્યારે પૂજા ભગતે કીધું મહારાજ સ્વામી હું તો કર્મયોગી છું અને સ્વામી કીધું તો મારા ધોતિયાને અડીશને દૂર રહેજે ભાઈ ત્યારે પૂજા ભગતને એમ થયું કહ હજી આ મુક્તાનંદ સ્વામી જેવા સંતના ધોતિયાને હું ધોઈ શકું એવો પણ હું થયો નથી એણે નક્કી કર્યું કે બસ મારે તો સ્વામીના ધોતિયા ધોવા છે અને સ્વામીના વચને આજે હું સાંખ્યોગ ગ્રહણ કરી સ્વામીને કીધું સ્વામી હું તમારું ધોતિયું તો ધોયા વિના નહીં રહી શકું હજી હું ધોતિયું ધોવાને પણ યોગ્ય થયો નથી પણ આજથી સ્વામી હું નક્કી કરું છું કે આજથી સંસાર સ્વામી હરામ છે એમ કહીને સંસારનો ત્યાગ કરીને સ્વામીની જોડે રહીને ત્યાગી થયા પણ સ્વામીનું ધોતિયું ધોવા માટે ખાલી સ્વામીના એક વચને સંસાર છોડ્યો કર્મયોગ છોડ્યો અને સાંખ્યો ગ્રહણ કર્યો પણ સ્વામીનું ધોતિયું ધોયું એટલે ધોતિયું ધોવાની સેવા અહીંયા કીધું ને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી એટલે ઘણીવાર આપણને એવું લાગે કે ભાઈ સંતની સેવા તો સહજ છે ને સંતો લાભ આપે જ છે ને બધાને પણ જેને મળી છે ને એને બહુ મહિમા સમજીને કારણ કે જે ઘણીવાર જે વસ્તુ બહુ આપણને સહજ મળી જાય એનો મહિમા હોય નહીં બહુ પ્રયત્ન પછી કેટલી મહેનત કરીને મજૂરી કરીને માણસે થોડા રૂપિયા કમાયા હોય ને પછી છોકરો જેમ ફાવે ને જે આવે રસ્તે ઉડાડે તો પછી બાપને શું થાય એને એક એક વાત એની આમ જોયા કરે ચિંતા કરે કે ભાઈ અમે કેમ ભેગા કર્યા છે તને ખબર છે એમ જેણે આપણને વગર સાધને સહજમાં જ્યારે ભગવાન ભગવાનના સંત એની સેવા મળે ત્યારે ઘણી વાર એનો મહિમા આપણને વિસરાઈ જાય પણ આ વચનાવૃતમાં મહારાજ કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે થોડા પુણ્યવાળાને મળતી નથી મહારાજ વખતનો પ્રસંગ છે જ્યારે મહારાજ સંતોને દેશાંતરમાં વિચરણ કરવા મોકલતા ત્યારે સંતો ઘણે ઘણે દૂર સુધી પણ વિચરણ કરવા ગયા છે એમાં મહારાજ વખતે અમુક સંતો વૃંદાવન સુધી પણ ગયેલા એનો પ્રસંગ શાસ્ત્રોમાં છે જ એ વૃંદાવનની અંદર એક લક્ષ્મીચંદ શેઠ કરીને એક મહાન દાનવીર પરોક્ષના આશ્રિત ભક્ત હતા એમણે વૃંદાવનમાં ત્યાં રંગનાથ મંદિર છે એ રંગનાથ મંદિરમાં બાવીસ મણ સોનાનો થાંભલો ઊભો કરાવેલો કોઈ પણ મંદિર જૂના મંદિરોમાં તમે જોયું હશે તો મંદિરની બહાર ગરુડ સ્તંભ હોય અને એ કાં ગોલ્ડ કોટેડ હોય પ્લેટેડ હોય પણ આપણે તો બાવીસ મણ સોનાનો આખો થાંભલો ઊભો કરાવેલો અને ઘણા એ બીજા દાન દાનના કામ પરો શું કહેવાય ધાર્મિક કાર્યો એણે કરેલા એમાં ભગવાન સ્વામિનારાયણના બે પરમહંસો ત્યાં ગયેલા એટલે એમની રીતભાત જોઈ એમના વર્તનો જોયા એટલે એને થયું કે આવા સંતો તો વૃંદાવનમાં ઘણા સંતો છે પણ આ સંતોની કંઈક રીતભાત આખી અલગ છે એમની સાથે બેઠા વાતો સાંભળી એને ભાવ થયો ભગવાન પ્રત્યે સંતો પ્રત્યે પછી એણે કીધું કે ઓ ભગ તમારા ભગવાન ક્યાં છે તેણે કીધું તો ગુજરાતમાં રહે છે એને થયું હું ગુજરાતમાં તો ક્યારે પહોંચીશ પણ એક કામ કરો મારી એક નાની સેવા જો તમારા ભગવાન સુધી લઈ જાઓ તો મારા મોટા ભાગ્ય એણે સંતોને કીધું કે આ એણે અત્તર મોંઘવું અત્તર સારામાં સારું ઊંચું અત્તર લઈ અને સંતોને આપ્યું કે આ અમારા વતી તમારા ભગવાનને અર્પણ કરજો એમ કરીને એણે અત્તરની શીશી આપીને મોકલાવી અને પ્રાર્થના કરીને એવું કીધું કે જો ભગવાનને મારા વતી પ્રાર્થના કરજો કે વૃંદાવન દર્શન આપવા આવવાનું મારા વતી આમંત્રણ આપીને કે જો અહીંયા પધારે તો અમે બધાએ ધન્ય થઈએ કૃતાર્થ થઈએ પછી એ સંતો તો ત્યાં ગયા પરંતુ શ્રીજી મહારાજે મહારાજ પાસે જ્યારે આવીને સંતોએ અત્તર આપ્યા ને અને બધી વાત કરી મહારાજે પૂછ્યું કે આ કઈ રીતે લાવ્યા શું થયું બધો પ્રસંગ સભામાં કીધો પછી મહારાજ બોલ્યા કે એમના પૂર્વના અઢળક પુણ્યના પ્રતાપથી પણ એમને આ જન્મે અમારા દર્શન થાય એમ નથી એના ઘણા પુણ્યો છે આ જન્મમાંય પુણ્ય કાર્યો સારા કરે છે પૂર્વના પણ એણે ઘણા સારા સત્કર્મો કર્યા છે તો જ આટલા બધા ધનાઢ્ય હશે ને આટલા બધા સારા સત્કર્મો કરતા હશે ને ભગવાન બોલ્યા સભામાં કે પૂર્વના અઢળક પુણ્યના પ્રતાપથી પણ એમને આ જન્મે અમારા દર્શનનો યોગ પ્રાપ્ત થવાનો નથી પરંતુ આ અત્તરને શિષિ પ્રગટ ભગવાન અને સંતોની સેવામાં કામ લાગી પછી મહારાજે અત્તર પોતે ગ્રહણ કરેલું અને એ સંતોને પણ બધાને મહારાજે અત્તર આપેલું પ્રસાદીનું અને પછી મહારાજ બોલ્યા કે આ અત્તરની શિષ્ય એણે આપીને એના ભગવાનને સંતોના યોગમાં ઉપયોગમાં આવ્યું છે એ પુણ્યના પ્રતાપે એમને આવતા જન્મે સત્સંગમાં જન્મ મળશે આ જન્મે તો નહીં એનો યોગ આવે અને પછી પેલા જે લક્ષ્મીચંદ શેઠ હતા એને પણ ભગવાન ત્યાં દર્શન આપવા આવ્યા નહીં કોઈ સમાચાર મળ્યા નહીં એટલે એને એમ થયું કે મારે ભગવાનના દર્શન કરવા જવું છે વૃંદાવનથી નીકળ્યા અને ઠેક ગુજરાત આવવા માટે ભગવાનના દર્શન કરવા આવવા માટે નીકળ્યા પણ દેવ ઈચ્છાથી રસ્તામાં જ પડી જવાથી એમનું મૃત્યુ થયું અંતકાળ આવ્યો પણ ભગવાને કીધેલું કે આવતા જન્મમાં એ સત્સંગની અંદર જન્મ મળશે અને સંતોનો યોગ મળશે એટલે બીજા જન્મની અંદર પછી સત્સંગમાં એવી કથા છે કે કારિયાણીમાં નથુ પટેલના ઘરે એણે જન્મ લીધો અને પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બીજા સંતો એનો યોગ થયો અને એના યોગે ખૂબ સારા ભગવાનના એકાંતિક ભક્ત થયા અને અંતે ભગવાનના ધામને પામ્યા પણ કેટલા જન્મોના એના પુણ્ય હતા કેટલું હતું તો એ પ્રગટ ભગવાનને એ રીતે સીધા તો ત્યારે મળી જ ન શક્યા એનો ઉપયોગમાં આવ્યો ને બીજા જન્મે ભગવાનના યોગમાં આવ્યા એટલે અહીંયા મહારાજ જે વાત કરે છે આપણે બધાએ જાણીએ છીએ બ્રહ્માજીની વાત હાટીના માળિયામાં ભગવાનદાસ સ્વામી પાસે ગયા ગુણાત્મા સ્વામીના દર્શન કરવા હતા પણ સીધા ન જઈ શક્યા ભગવાનદાસ સ્વામીને વિનંતી કરી કે મને સ્વામીના દર્શન કરાવો અને સ્વામી પછી બ્રહ્માજીના જ વિમાનમાં બેસીને જૂનાગઢ આવ્યા અને સ્વામીના દર્શન કરાવ્યા અને કરીને ગયા પછી સ્વામીએ કીધું કે આવા રજો ગુણને બહુ અમારી પાસે લાવવા નહીં એટલે કેટલી મોટી વાતને કેટલી મોટાઈ એ મોટા સત્પુરુષોની છે એ જ્યારે વાતો સાંભળીએ વિચારીએ અને આપણા અંતરની વિશેને મનન ચિંતન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો આપણને આ પ્રાપ્તિ કેટલી મોટી છે આ મહારાજને આ ભગવાનના મોટા સત્પુરુષો પૂજપાથ ગુરુજી આવા મોટા સત્પુરુષ જે ભગવાનની આજ્ઞા ઉપાસનાને સારધાર પાળનારા ભગવાનને રોમે રોમમાં ધારી રહેલા એવા મોટા પુરુષ મળવા એના દર્શન થવા એ આપણને પોતાના માને આપણા કલ્યાણનું જતન કરે એ તો બહુ મોટી વાત છે એ કોઈ સામાન્ય વાત નથી એટલે મહારાજ અહીંયા એમ કહે છે કે થોડા પુણ્યવાળાને મળતી નથી માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે હવે આપણને પ્રાપ્તિ તો થઈ ચાલો પણ પ્રાપ્તિ થયા પછી કરવાનું શું છે અનિવાર્ય સાધન એ છે કે હવે એમનામાં હેત કરવાનું છે અને હેત કરવાનું આપણને કદાચ તપ કરવાનું કહેવામાં આવે કે બીજું કંઈક તત્વજ્ઞાન સમજવાની વાત હોય કે ભાઈ આ સમજે તો જ કલ્યાણ તો અઘરું પડે પણ આ હેત કરવું એ તો આપણને જન્મનો સ્વભાવ છે પણ ખાલી દિશા બદલવાની છે જે જગ્યાએ નથી કરવાનું ત્યાંથી છોડવાનું છે ને જ્યાં કરવાનું છે જ્યાં ત્યાં થઈ જાય તો આપણું કામ પૂરું થઈ જાય મળ્યા પછી અને એમાં પણ દેહના સગા સંબંધી કરતાં પણ જો એક દોરાવા ભગવાનના મોટા સત્પુરુષમાં સંતોમાં હેત થાય તો જીવનું આત્યંતિક કલ્યાણ થતાં વાર લાગતી નથી મહારાજા વચનામૃતની અંદર એની પણ શું કહેવાય ક્રમ બતાવે છે પગથિયા આપણના હેતના પગથિયા મહારાજે પહેલાં શું કીધું કે જેવું હેત સ્ત્રી ઉપર છે એવું હેત કરવું એવું ન કદાચ થઈ શક્યું તો પછી મહારાજ કે પુત્ર ઉપર જેવું હેત છે એવું એવું પણ ના થયું તો મા બાપ જેવું ને એવું ના થયું તો ભાઈ જેવું આ ઉતરતો ક્રમ છે સૌથી વધારે માણસને પોતાની સ્ત્રીમાં હેત હોય ને પછી પુર પુત્રમાં મા બાપમાં ને પછી ભાઈમાં આપણે બધાએ જાણીએ છીએ ગોપાળન સ્વામીનો પ્રસંગ સ્વામી જ્યારે સભા ભરીને બેઠેલા સંતો સભામાં હતા ભક્તો સભામાં હતા એમાં ભક્તોમાંથી કોઈ એક ભગત ઊભા થયા અને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ બધા એ સંતો તો બધું ઘર બાર સંસાર વ્યવહાર કોઈ ઉપાધિ બધું છોડીને ભગવાનના ચરણમાં બેઠા છે રાત દિવસ ભગવાનનું ભજન સેવા સત્સંગ જ એનું જીવન પૂર્ણ થાય અને એ તો ભગવાનના ધામની અંદર ભગવાનની સાનિધ્યમાં બેસીને અખંડ ભગવાનનું સુખ પામે એ તો એમાં નિર્ણિમય એમાં કોઈ કોઈ શંકાને સ્થાન નથી પણ સ્વામી એમને જે પ્રાપ્તિ થયા સંતો જે ભગવાનનું સુખ પામશે એમને જે ભગવાનનું અલૌકિક સુખ ભોગવશે એની એ જ પ્રાપ્તિ અમને થશે અમારે પણ એના જેવી પ્રાપ્તિ કરી હોય તો શું કરવું ત્યારે સ્વામી એ સભાની અંદર સરસ વાત કરી સ્વામી કે તમને જેવું તમારા દેહને વિશે દેહના સંબંધીઓને વિશે હેત છે એના કરતાં એક દોરાવા અધિક હેત મારે વિશે કે આ સંતોને વિશે થશે તો સ્વામી કે તમારું પણ કલ્યાણ જેવું અમારું થશે જેવી અમને પ્રાપ્તિ થશે એ જ પ્રાપ્તિ તમને થશે ત્યારે હરિભક્તો તો આનંદમાં આવી ગયા કહો આટલી સરસ વાત આટલું મોટું કામ આટલી વાતમાં થઈ જશે તો તો આપણે ફાવી જશું એમાંથી કોઈ સંતો બેઠા હશે સંતો નથી કહો આપણે ઘર બાર સુખ વૈભવ બધે છોડીને ભગવાનની આજ્ઞાથી ભગવાનની આજ્ઞામાં જેમ ભગવાન કેમ વર્તીએ છીએ આટલા નિયમ ધર્મ પાળીએ છીએ ને આ બધું કરીએ અને આપણને જે પ્રાપ્તિ એ જ પ્રાપ્તિ એમને એટલે કોઈ સંતોએ સ્વામીને કીધું કે સ્વામી આવું કેમ સ્વામી કહે એ ત્યાં રહ્યા છે ને ત્યાં રહ્યા થકાય અને બધામાંથી અલિપ્ત રહી અને સંતમાં હેત ગ્રહસ્થાશ્રમના સગા સંબંધી કરતાં વિશેષ કરવું એક દુરાવા અધિક કરવું એની બહુ મોટી સાધના છે એની વચ્ચે રહી એ બધાથી પણ દૂર રહેવાનું આ હૃદયથી હૃદયથી એમના બધા કરતાં ભગવાનના સંતમાં હેત અધિક કરવું એ બહુ મોટી સાધના છે એમનામ થતું નથી એટલે અને વાલા ભક્તો જેણે જેણે ભગવાનના સત્પુરુષમાં જીવથી હેત કર્યું છે એ બધા ધન્ય થઈ ગયા અને એના એ કદાચ કલ્યાણની અંદર બીજા કોઈ સાધનો એના બહુ એટલા બધા ન જણાતા હોય તો પણ એને સદાય અહો અહોહોપણું આનંદ આનંદ અને અંતે દેહ મૂકીને ભગવાનના ધામને પામે છે એવા કેટલાય ભક્તો પ્રસંગો છે તુલસીદાસજી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ એને સ્ત્રીને વિશે એટલું હેત હતું એટલું હેત હતું તે એકવાર એની સ્ત્રીએ કીધું કે જેસી પ્રીત હરામશે વૈસી હરીશે હોય ચલા જાય વૈકુંઠ મેં બાલ બાંકા ન હોય એણે જ્યારે આપણે પૂર્વનોનો પ્રસંગ જાણીએ છીએ કે કેવી રીતે એના સ્ત્રી જ્યારે પિયરમાં ગયા ત્યારે એના વિયોગમાં અડધી રાતે કેવી કેવી રીતે નદીમાં તું મડદાને પકડીને સર્પને પકડીને ચડ્યા સ્ત્રીને મળ્યા અને સ્ત્રીએ અડધી રાતે જોઈ કહો હો આ ભાઈ ઠેક અહીંયા પિયરમાં પહોંચ્યા અડધી રાતે પહેલાં કીધું કે અમારે તારા વિના ચાલ રહેવાય એમ નહોતું એટલે હું તને મળવા અહીંયા સુધી આવ્યો છું ત્યારે એની સ્ત્રીએ જે આ વાક્યો કીધા તુલસીદાસજી મહારાજના પત્નીએ અને એ વાક્ય એમને એવા ચોંટી ગયા કે એણે ભગવાન પછી રામમાં એવા જોડાયા કે આજે ઘરે ઘરે બધે આખા એમ એમનાથી પૂર્વે વાલ્મિકીજીએ જે રામાયણ લખી હતી એ રામાયણને પણ આજે ઘરો ઘર તુલસીદાસજી કૃત રામાયણ પ્રસિદ્ધ થઈ ગઈ એવા એ પર ભગવાનના પરમ એકાંતિક ભક્ત થયા અને મહારાજ પણ પ્રથમના ચોપનમાં વચનાવતમાં એ જ વાત કરે છે કે જેવું આ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે એવો ને એવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય આપણે બધાએ હેત તો કરીએ જ છીએ જન્મો જન્માંતરથી કરતા જ આવીએ છીએ પણ હવે એવું નક્કી કરવાનું છે કે આ બધાએ હેતે કરીને શું થયું જન્મ મરણ વધ્યા પણ ભગવાનના ધામને ન પમાણો આ જન્મે એટલું નક્કી કરે એક બસ હવે ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષ એની સાથે જીવનું સાચું હેત કરવું છે બીજા આ લોકોના કોઈ સ્વાર્થથી નહીં આ લોકોની કોઈ માન મોટાઈથી નહીં કેવળ એમના રાજીપાને માટે આપણા આત્માના કલ્યાણ માટે અને એવું નિસ્વાર્થ મોટા પુરુષમાં કરેલું હેત એ આપણા આત્માને ભગવાન સુધી પહોંચાડે છે અને વાલા ભક્તો ભગવાનના મોટા સત્પુરુષમાં જો હેત થઈ જાય ને તો આપોઆપ બીજા બધા સાધન આપણને કરવા અઘરા ના પડે સહેજે સહેજે થવા લાગે આ લોકમાં પણ આપણને જે વ્યક્તિ જેની સાથે હેત હોય તો એને રાજી કરવાનું એ કે તરત મનાઈ જાય એને રાજી કરવાનું તાન જાગે કે એ રાજી કેમ થાય એમ કરવા માટે તરત મંડીએ તો ભગવાનના મોટા સત્પુરુષમાં જો હેત થઈ જાય ને તો આપણને પછી કોઈ વાત અઘરી ના લાગે આપણને જે કંઈ થોડી ઘણી ભગવાનની આજ્ઞા પાળવી અઘરી પડતી હોય પણ જો મોટા પુરુષમાં હેત થાય તો આપોઆપ બધું સહજ થવા લાગે પેલું અઘરું અઘરું પડે જ નહીં પછી તો એમ થાય કે કેમ એને વિશેષ રાજી કરું કેમ હજી વિશેષ રાજી કરું કે જેનાથી મારા ઉપર રાજી થાય અને હું આમ કરીશ તો એ રાજી નહીં થાય તો મારે એ કરવું નથી એમ કરીને ખોટી વસ્તુ છૂટે એને રાજી કરવા એ જે ઈચ્છે એ પ્રમાણે આપણને કરવાનો ઉત્સાહ અને ઉમંગ જાગે પછી મહારાજા વચનાઉતમાં આગળ બોલે છે મહારાજ સ્વામી કીધું ને કે જો એવું હેત કરે મોટા પુરુષ સાથે તો એ હેતે કરીને જેવું કૃતાર્થ થઈ જાય કૃતાર્થ એટલે એને પછી કંઈ કરવું રહેતું નથી મોટા પુરુષમાં જો એવું હેત થાય તો જેમ જેના તમામ કાર્યો પૂરા થઈ ગયા એને કૃતાર્થ કહેવાય એને કંઈ કરવું બાકી ન રહ્યું એને કૃતાર્થ કહેવાય અને જીવનું કાર્ય અંતિમ એ જ છે કે આત્માનું કલ્યાણ ભગવાનના ધામની પ્રાપ્તિ અને એ મોટા પુરુષના હેતે કરીને થઈ જાય છે અને મહારાજ કે આગળ વચનાવૂતમાં અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય અને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું ભગવાનના ભક્તો ઉપર કહેવાય જ નહીં હવે આપણને ભગવાનના મોટા પુરુષ સંત એમાં એવું હેત થયું છે એનું પ્રમાણ શું હવે કેટલી ઓપોઝિટ કહેવાય વિસંગતપણું કહેવાય એને જ મોહ કીધો શાસ્ત્રમાં કે જે પોતાના પુત્ર પરિવારમાં સ્ત્રી પુત્રાદિક તો મહારાજ કે કેવા કુપાત્ર હોય કુલક્ષણવાળા હોય એની અંદર કોઈ એવા સારા સદ્ગુણો ન હોય એવા કોઈ એટલા મોટા સદપુરુષ કે સંત જેવા તો નથી જ તોય એને વિશે આપણને હેત મટે મટેને અને ભગવાનના સંત એ મહારાજ કે જો લગારેક ભગવાન કે ભગવાનના ભક્ત સંત રૂ કઠણ વચન કીધું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે એવું હેત ભગવાનમાં ભગવાનના ભક્તો ઉપર કહેવાય જ નહીં જો ભગવાનના સંત સાથે આપણને ભક્ત સાથે આંટી પડી જાય છે તો આપણને દેહના સંબંધીમાં હેત છે એવું ભગવાનના ભક્તો ઉપર કે સંત ઉપર હેત કહેવાય નહીં આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે ગોખરવાળા ગામની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ગયા અને મંદિરમાં સ્વામી સભા ભરીને બેઠા હતા અને એમાં ગામના પટેલ હરખા પટેલ ખેતીવાડીનું કામ કરીને ચોમાસાની સિઝન હશે એટલે મંદિરમાં આવ્યા અને જ્યાં મંદિરમાં આવવા ગયા એના પગ ગારાવાળા અને મોદીયું પાથરેલું એટલે એના પર જો બેસે તો મોદીયું બગડે એટલે સ્વામીએ સહજ કીધું કે પટેલ થોડા પગ ધોઈને આવો તો સારું તો એટલી વાતમાં એ હરખા પટેલને એટલું ખોટું લાગી ગયું કે ઘરે જતા રહ્યા પણ મંદિરે પછી આવ્યા નહીં તે ક્યારેય ના આવ્યા અને એટલું લાગ્યું કે ભાઈ મોદીયું બગડશે તો અમારે સાફ કરવું સ્વામીને સાફ કરવું જ એને તો અહીં આવીને જતું રહેવાનું છે ને એ બધી ચિંતા શું કરવા કરે છે એમ કરતાં ગુણાતીતાનંદ સ્વામી કોઈ જોડે કેવરાયું સ્વામીને થયું કે આપણા એક વાણીએ કરીને કોઈ જીવ ભગવાનથી દૂર જતો રહે એના કલ્યાણ બગડે એના કરતાં લાવો આપણે સામે ચાલીને જઈએ કોઈ કેવડાવ્યું તો ના આવ્યા એવું કીધું કે જાવ જ્યારે પગ ધોવાશે ત્યારે મંદિરે આવીશ એવું પહેલાં ભગત જોડે કેવડાવી દીધું ત્યારે સ્વામી સામેથી અમને ત્યાં સુધી ગયા કેવા મોટા સત્પુરુષ જેની સેવા બહુબ્રહ્માદિક દેવોને મળવી દુર્લભ છે એવા સ્વામી સામે ચાલીને પહેલાંના ઘર સુધી ગયા અને સ્વામી કીધું કે અરે પટેલ મારા વચને કરીને કંઈ થોડું તમને દુઃખ લાગ્યું હોય તો ભૂલી જાઓ માફ કરો પણ મંદિરે તો આવવાનું રાખો ત્યારે કીધું કે તમે એ વાત છોડો જ્યારે મારા પગ ધોવાશે ત્યારે આવીશ તમે તમારી રીતે અહીંથી જતા રહો પણ મંદિરે ગયા નહીં કલ્યાણ તો એને શું એના ઘરે માનો કે ખેતી કરીને જે ગારાવાળા પગે આવ્યા છે એવાને એવા ઘરમાં આવે અને ઘરવાળા એને કહે કે ભાઈ આપ આવા પગે ક્યાં ઉપર ઓસરીમાં આવ્યા ત્યાં તો મોદીયું કદાચ પાથરેલું નહીં હોય ગારની જ વાળી ત્યારે ઘરો હતા અને એને એમ કીધું હોય ઘરવાળાએ કે આ પગ ધોયા વિના ઉપર ના ચડતા પગ ધોઈને આવો અને એને થોડા ઊંચા શબ્દોમાં એ કીધું હોય તો એ ઘરવાળાનું ખોટું લાગે ત્યાં ના લાગે તો એ ધોઈને પાછા કમ્પ્લેટ કરીને જ આવીએ ને પણ સ્વામીએ કીધું તો સ્વામીની વાતમાં એટલું ખોટું લાગ્યું તો એને જીવને કોઈ કલ્યાણનો ખપ ના કહેવાય ગરજ ના કહેવાય મોટા પુરુષ સાથે હેત ના કહેવાય અને જો હેત હોય તો એવું વસ્તુ બને નહીં એટલે મોટા પુરુષમાં જો આપણને હેત થાય તો એનો ક્યારેય અભાવ અવગુણ ન આવે એમ સમજે કે એ જે કહે છે મારા હિતમાં કહે છે એ મારા આત્માના કલ્યાણનું એ જે કહે છે એમાં મારું કલ્યાણ જ રહેલું હશે અને એમની આજ્ઞામાં વર્તાય જો એમાં હેત થાય તો બીજું જેમાં હેત થાય એની આપણને અખંડ એની સ્મૃતિ રહે એની યાદ આવે એટલે મોટા ભગવાનને સંભાળે મોટા સત્પુરુષને સંભાળે જેનું ચિંતન કરે જેનું મનન કરે જેમાં હેત થાય એવા સદ્ગુણો આપોઆપ જીવમાં આવે એટલે એના દ્વારા જીવનું પણ રૂડું થાય એટલે જો આપણને એવું હેત છે એનું માપ મહારાજે એ કીધું કે આપણને ક્યારેક લગારે કઠણ વચન કે તો તરત એને હિતકારી માને પણ એમાં આંટી પડે નહીં તો આપણને એમાં હેત કહેવાય અને મહારાજ કે જો એને આંટી પડે છે તો એને એને ભગવાનના ભક્તો ઉપર હેત કહેવાય જ નહીં ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં મહારાજ કે અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી તેને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં અને કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં હવે આપણને ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ તો પણ જો ડગમગાટ રહેતો હોય કે મારું કલ્યાણ થશે કે નહીં થાય થશે કે નહીં ભગવાન મને અંતકાળે ધામમાં લઈ જશે કે નહીં આ બધું કરીએ તો છીએ પણ શું અંતે ભગવાન ધામમાં લેવા આવશે આવો જો ડગમગાટ રહેતો હોય તો એનું કારણ શું છે મહારાજા વચનાવતમાં કે એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી અને એમની સેવા પણ કરી નથી કદાચ મળ્યા છે તો એની સેવા નહીં કરી હોય એને રાજી નહીં કર્યા હોય મોટા પુરુષની સેવા શું હાથ જોડીને કેમ કરવું અને મોટા પુરુષ શું કે આપણા આત્માના કલ્યાણને અર્થે કે એને પોતાનો કોઈ બીજો અંગત સ્વાર્થ તો છે નહીં એટલે એને પહેલાં ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી અને થઈ તો એમની સેવા કરી નથી એને તો આ જન્મમાં મહારાજ કે નવો જ આદર છે તે આગલા જન્મમાં ફળશે પણ જેણે પૂર્વજન્મમાં ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ હશે એની સેવા કરી હશે તો અને આ જન્મમાંથી ક્યારેય ભગવાનને ભગવાનના સંત ભક્તમાંથી હેત મટે જ નહીં મહારાજ કે અને આ જન્મમાં ભગવાન કે ભગવાનના હિતમાં મટે નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં કે મારું કલ્યાણ થશે કે નહીં શું ભગવાન લેવા આવશે કે નહીં હું ધામમાં જઈશ કે કેમ કે બીજે તો નહીં જાઉં ને આવો ડગમગાટ પણ ન થાય જેણે ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે એની સેવા કરી છે અને મહારાજ કે કદાચ કામ ક્રોધ લોભાદિક સંબંધી ઘાટ તો કદાચિત રહે માન એ ટળી ના જાય કદાચ રે પણ ખરા કોઈક હજી સાધન દશાના છે પણ ભગવાનને મોટા સંતમાં હેત છે એની સેવા કરે છે અને કદાચિત કામ ક્રોધ લોબાદી ઘાટ મહારાજ કે રે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં કે આ મહારાજ કેવા છે સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ મને મળ્યા છે એના સંત મને મળ્યા છે એની પ્રાપ્તિ થઈ છે એની સેવા કરું છું એનું ભજન કરું છું અંતે મહારાજને મોટા મારી સહાય કરશે મને પોતાના ધામમાં લઈ જશે આવો વિશ્વાસ અને નિશ્ચય એ ના ડગે મહારાજ કે તે કોઈને વચને કરીને તો ન મટે એમાં શું કહેવું એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં અને એની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હેમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જોઈએ આ પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે આ બધા ભક્તોની મહારાજે ત્યાં વાત કરી નાથ ભક્ત વિષ્ણુદાસ હેમરાશા શેઠ કાશીદાસ બોચાસણના ભાલચંદ્ર શેઠ સુરતના દામોદર ભક્ત અમદાવાદના આ બધા ભક્તો એવા હતા કે જેને કોઈ કાળે પોતાનો નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં ભગવાનને ભગવાનના સંતમાં એવું હેત કે ગમે તેવું તિરસ્કાર કરે કઠણ વચન કે તો ભગવાનને સંતથી ક્યારેય દૂર થવાનો સંકલ્પ ન થાય આ બધાના એક એકના પ્રસંગો એવા જ દામોદર ભક્ત અમદાવાદના આપણે જાણીએ છીએ ખૂબ મહારાજના એકાંતિક ભક્ત હતા મહારાજને વિશે અનન્ય ભાવથી જોડાયેલા હતા એક દિવસ જ્યારે ગઢપુરમાં આવેલા અને સેવા કરતા પ્રસંગમાં કોઈ સંતે કંઈક સેવા સોંપી હશે ને કંઈક થયું હશે ન થયું હશે ને કંઈક સ્વામીથી કંઈક આવેશમાં આવીને ભગતને એક લાફો મારી દીધો દામોદર ભક્ત અમદાવાદનાને અને એ વાતની જ્યારે હવે સંત થયા કોઈ ભક્તને કોઈક સેવામાં કે કોઈ વાત એમ માની હશે નહીં માનવી પણ એક લાફો માર્યો એ વાત કોઈ બીજાએ જોઈને મહારાજ સુધી પહોંચી ત્યારે મહારાજને થયું કે આ અમારા સંતને યોગ્ય કહેવાય નહીં મહારાજે સ્વામીને બોલાવ્યા ભર સભામાં બધાની વચ્ચે અને સ્વામીને કીધું કે આ ભગતની માફી માગો તમે ભગતને આવી રીતે માર્યા કેમ અને મહારાજે જ્યારે માફી માગવાનું કીધું ત્યારે દામોદર ભક્ત પણ એ સભામાં બેઠેલા દામોદર ભક્તે મહારાજને કીધું મહારાજ એક મિનિટ તમે ઊભા રહો મહારાજ હમણાં એ સંતને મારે પાસે માફી માગતા પહેલાં મારે તમને એક પ્રશ્ન પૂછવો મહારાજ કે શું પ્રશ્ન પૂછો તમારે કંઈ વિશેષ કેવું છે હમણાં કેમ માર્યા એ બાબતમાં દામોદર ભક્ત કે મહારાજ મારે એટલું જ કહેવું છે કે આ જગતની અંદર કોઈ મા બાપ હોય એ પોતાના પુત્રની કંઈક ભૂલ થાય અને એને કદાચ એને સજા તરીકે ક્યારેક મારે તો એમાં મા બાપને પુત્રની માફી માગવી પડે મહારાજ કે ના મા બાપ તો પોતાના બાળકના હિતને માટે ક્યારેક કંઈક વધવું ખીજવું ઘટે ક્યારેક કંઈક માર્યું તો એને કંઈ માફી માગવાની હોય નહીં ત્યારે દામોદર ભક્ત કે મહારાજ તમે અમારા પિતા તુલ્યો છો અને આ સંતો છે ને આ સાધુ એ તો મારી મહાતુલ્ય છે અમારા કલ્યાણના કરતલ છે અમારી કોઈ નાની મોટી ભૂલ થઈને અમને ક્યારેક ખીજે વઢે માનો કે માર્યું તો એમાં એમની કોઈ ભૂલ નથી ભૂલ અમારી થઈ એટલે અમને કર્યું તો એમાં કંઈ એમને માફી માગવાની હોય નહીં મહારાજ ક્યારે મા બાપ પુત્રની માફી માગે મહારાજ કે ના માગે તો મહારાજ આ સંત છે ને અમારા મા છે તમે પિતા તુલ્યો છો એ અમારા જીવની મા છે અમારું કલ્યાણનું જતન કરીને આપના સુધી પહોંચાડે છે માટે એને અમારી માફી માગવાની ન હોય માટે એમ એને માફી મગાવીને અમને શરમાવશો નહીં મહારાજ ત્યારે મહારાજે દામોદર ભક્તની સમજણ જોઈને મહારાજ એમના ઉપર વારી ગયા અને મહારાજ ભેટી પડ્યા એટલે એવા તો અનેક પ્રસંગો છે શાસ્ત્રને વિશે પણ આ બધા ભક્તો એક એક એવા હતા કે જેને મહારાજે મધ્યના ઓગણસાઠમાં વચનાવૃત્તમાં બધાને મહારાજે સ્વયં આ પ્રસંગે યાદ કર્યા કે એવા તો આ ભક્તો હતા જે કોઈ પ્રગટ હતા એની પાછળ છે લખ્યું જે કોઈ મૂકીને ધામમાં પહોંચી ગયા તેના માટે હતા એવું લખ્યું કે એની એવી સમજણ હતી એવું લખ્યું આવી રીતે મધ્યનું ઓગણસાઠમું વચનાઓ અહીંયા પૂરું થાય છે પછી સ્વામીની વાત એક છે આપણે ખાલી વાંચી લઈએ ટૂંકમાં ગુણાત્યાન સ્વામીની વાતો પ્રકરણ ત્રીજાની વાત નંબર એક છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સ્વામીએ વાત કરી જે સર્વે સાધન કરતા સંઘ બળવાન છે કેમ જે સંઘ થકી જ સર્વ વાત થાય છે પણ સંઘ વિના કોઈ કામ થતું નથી માટે સર્વમાં પ્રથમ સંઘ મુખ્ય છે ને મોક્ષનો માર્ગ પણ સંઘ થકી સમજાય ને વ્યવહાર માર્ગ પણ સંઘ થકી આવડે છે માટે સંઘની બરોબર કોઈ સાધન નથી દેશકાળાદી કાંઠ કહેવાય છે પણ તેમાં પણ સંઘને મુખ્ય કહે છે આ વાતમાં સ્વામી કે સર્વ સાધન કરતા સંઘ બળવાન છે સાધન કલ્યાણના માર્ગે અનેક છે કોઈ જપ તપ વ્રત દાન આ બધા કરે પણ સ્વામી કે બધાએ સાધન કરતા સંગ બળવાન છે આપણને કેવા સત્પુરુષો કેવા સંતો ભક્તોનો સંગ કરીએ છીએ કે કેવા માણસોના સંગમાં છે એના ઉપર આપણા જીવનનો આધાર છે અને સ્વામી કે સંઘ થકી જ સર્વવાત થાય છે સંઘ વિના કોઈ કામ થતું નથી આધ્યાત્મિક માર્ગ હોય સ્વામી કે વ્યવહારિક માર્ગ હોય વ્યવહારિક માર્ગમાં પણ કોઈને કંઈ શીખવું હોય તો જો હારા માણસ મળી જાય ને સારા માણસની સલાહ મળી જાય તો આપણે વ્યવહાર માર્ગમાં કોઈ માણસ આગળ જ નીકળી જાય અને આધ્યાત્મિક માર્ગમાં પણ જો સાચા મોટા સત્પુરુષ મળે એવા એકાંતિક સંતો ભક્તોનો યોગ થાય એના સમાગમમાં રહીએ તો આપણને પણ એના સંગે એના જેવા થવાય અને આપણે કેવા છીએ એનું કોઈ પ્રમાણ જો હોય તો આપણે કેવાના સંગમાં રહીએ છીએ આપણે કોની સાથે બેઠક ઉઠક છે આપણને કોની સાથે હેત છે એના ઉપરથી જ આપણું પ્રમાણ થાય છે એના ઉપરથી જ પ્રમાણ કોઈ માણસ ભલે દારૂ ન પીતો પણ દારૂની દુકાનની બહાર ઊભો હોય તો કોઈ પણ શું કે આ દારૂડીઓ છે પણ કોઈ ભગવાનના સંતની સાથે બેઠો હોય ભલે કદાચ હજી જગતનો જીવ હોય પહેલી વાર આવ્યો પણ સંત પાસે બેઠો હોય આપણે વચનાવતમાં દ્રષ્ટાંત આવે છે ને પેલો ચોર હતો સંતોની વાત સાંભળવા બેઠો તો એક જ વાર બેઠો તો એને કેટલી પ્રાપ્તિ થઈ પછી જતો તો કાંટો વાગ્યો ને બીજા બધા ચોર લોકો જેને ચોરી કરીને કેટલો ખજાનો લઈ આવ્યા બધાએ એ બીજા ચોરો ખજાનો લઈ આવ્યા એના સંબંધીઓ કહેવા લાગ્યા કે તને તો એને બધાની પ્રાપ્તિ થઈ એ રાજી છે ને આ જેને કાંટો વાગ્યો ને કીધું તું સાધુના દર્શને ગયો ને તને શું મળ્યું આ બધા કેટલો ખજાનો લઈ આવ્યા આપણને મળ્યું નહીં કાંઈ પણ પાછળથી શું પરિણામ આવ્યું કે પેલા બધાને જેલમાં પૂરીને દંડ આપ્યો રાજા એને આ એક છૂટી ગયો સંતેની શાક પૂરી હા હા અહીંયા આવ્યો હતો એક જ દિવસ ગયો તો એ કેટલા મોટા દેહાત દંડની સજામાંથી બચી ગયું એમ ભગવાનના સંતના સંગમાં રહેવાથી આ લોકોનું પણ રૂડું થાય છે અને અંતે ભગવાનના ધામને પમાય છે માટે મને તમને ભગવાને કૃપા કરીને આવો યોગ આપ્યો છે ભગવાન ભગવાનના મોટા સત્પુરુષ ગુરુજી આવા સંતોનો યોગ આપ્યો છે તો એના સંગમાં મન કર્મ વચને રહીએ જગતના કામકાજ જેની સાથે રહીને કરવા પડે કરીએ કરીએ પણ એનો સંગ ન હોય જેમ ગુણાત્ત સ્વામી વાતોમાં કીધું ને કે ઉનામાં કેટલા માણસોનો પરિવાર હતો બહુ મોટો પરિવાર સાઈઠ કે એસી માણસનો પરિવાર હતો પણ સ્વામી કે સંગ કોનો બેનો જ એક સ્ત્રીનો અને પુત્રનો આખા પરિવારમાં બધા ભેગા રહેતા હતા પણ એને સૌથી વધારે સંગ કોનો હતો સ્ત્રીનો અને પુત્રનો કહેતા આખા પરિવારમાં બીજા બધાને કંઈક થાય તો એને બહુ ચિંતા ના થાય પણ ઘરવાળીને થાય ને પુત્રને કંઈક થાય તો તરત આઘા પાછા થઈ જાય એમ જેમાં સંઘ એને કહેવાય કે જેમાં આપણને હેત હોય જેની સાથે આત્મીયતા હોય જેની વાત આપણે માની શકીએ એટલે સ્વામી અહીંયા કહે કે સંઘની બરાબર કોઈ સાધન નથી દેશ કાળાદિક આઠ કહેવાય પણ તેમાં પણ સંઘને મુખ્ય કયો છે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન એ આઠની અંદર પણ સંઘ જ મુખ્ય છે મહારાજ પણ વચનાહુતમાં ગોપાલન સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્વામી કે જ્યાં તમ જેવા પુરુષ હોય ત્યાં ક્રિયા રૂઢિ જ થાય પછી ભલે ગમે તેવો દેશ હોય ગમે ત્યાં હોય આજે પણ આપણે જોઈએ કે આ અમેરિકા જેવા ભૌતિક દેશની અંદર પણ જ્યાં મંદિર છે જ્યાં ભગવાનના એકાંતિક સંતો છે જ્યાં ભગવાનની રાત દિવસ ભજન કીર્તન કથા વાર્તા થાય છે ત્યાં તો અક્ષરધામનું જ આપણને અહીંયા આવે તો એને અક્ષરધામની અનુભૂતિ થાય સુખ આવે અહોહો પણ થાય અહીંયાથી બહાર જાય પછી બધું અલગ પણ અહીંયા કેમ તો કે અહીંયા ભગવાનના સંતો રહે છે ભજન કરે છે રાત દિવસ ભગવાનની કથા કીર્તન થાય છે એટલે અહીંયા દેશકાળાદિકની અંદર પણ દેશ તો બાકી આ રજોગુણ પ્રધાન જ કહેવાય પણ એની અંદર જો સંત મોટા પુરુષ અહીંયા પધાર્યા ભગવાન પધાર્યા તો આજે કેટલાય ભક્તો અહીંયા આવીને પોતાના કલ્યાણના ભાથા બાંધે છે એનું કારણ એટલે સ્વામી કે કાળાદિક આઠ કહેવાય એમાં પણ સંઘ મુખ્ય છે નવ પ્રકારની ભક્તિ પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે એમાં પણ નવ પ્રકારની ભક્તિમાં અને એ ભક્તિ પણ સંઘ થકી આવે છે શ્રવણ ભક્તિ એવા એકાંતિક સત્પુરુષના મુખ્ય કથા વાર્તા ભગવાનના ગુણોનું કીર્તન આત્યંતિક કલ્યાણની વાત સાંભળે તો શ્રવણ ભક્તિ આવે ને એના દ્વારા પછી બીજી બધી ભક્તિ પ્રગટે પણ સંઘ જ ન હોય તો ભક્તિ હોય એ પણ ઉડી જાય અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે જે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે અને વચનાવૃતમાં પણ સંઘનું અધિક પણ બહુ ઠેકાણે કહ્યું છે માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંઘ કરવાનું પ્રતિપાદન કરે છે તે સંઘ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંઘ થાય તે થકી તેવો સમાસ થાય તે સર્વદેશી પુરુષનો સંઘ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય અને એક દેશી સંઘ થકી એક દેશી સંઘ થકી સર્વ જ્ઞાન પમાય નહીં કેમ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંઘ થકી તે વાત સમજાય જેની પાસે જે હોય એ મળે અને જો સર્વદેશી એક કહેતા બધા જ સદગુણો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય મહિમા સહિત કોઈ એકમાં હોય અને એનો સંગ કરીએ તો બધું પ્રાપ્ત થાય પણ કોઈની અંદર આપણી અંદર જેની ખા ખામી હોય ને કોઈની અંદર એ ગુણ છે તો એનો સંગ કરીએ તો એ ગુણ પણ આપણને મળે એટલે જેનો સંગ કરીએ એની એમાં એક એવા છે એવા આપણે થવાય માટે સર્વદેશી સંઘ મળવો બહુ દુર્લભ છે અને સંઘ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી તેની વ્યક્તિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું અને ત્રીજું તેના સંઘ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો સ્વામી કહેવાય સંઘ કરવો તો કોનો કરવો કેમ નક્કી કરવું જેના સમાગમમાં રહેવું છે જેનાથી આપણે આત્યંતિક કલ્યાણ કરવું છે એનો પણ તપાસ કરવો ને એમ નામ તો ના થાય ગુરુજી ઘણીવાર દ્રષ્ટાંત આપે કે આપણે માટલું લેવા જઈએ કે શાકભાજી લેવા જઈએ દૂધ લેવા જઈએ તો એક્સપાયરી ડેટ જોઈએ એમનામ તો એ પણ લેતા નથી તો આપણે જેની પાસેથી આપણા આત્યંતિક કલ્યાણરૂપી સ્વાર્થ મોટું કાર્ય લઈને જેની પાસેથી સિદ્ધ કરવું છે તો એને પણ જોવા ઘટે તો કઈ રીતે જોવા તો સ્વામીમાં ત્રણ વાત બતાવે છે સૌથી પહેલાં જેને સેવા છે જેની પાસેથી કલ્યાણ જોઈએ છે એનું એનું પંડનું કે તેનું પોતાનું વર્તન કેવું છે એ જોવું એ કહેવા છે બીજું એણે જેણે સેવા છે જેના સંઘમાંથી એવા થયા છે એના એના કહેતા એના ગુ એમ એમણે જેણે સેવા છે એવા સત્પુરુષ એના એના ગુરુ એનું વર્તન જોવું અને ત્રીજું એમને જેણે સેવા છે એવા એમના સેવક વર્ગ એમને જોવા કે એના સંઘ થકી કોઈ કેવા થયા છે એ ત્રણ વસ્તુ જોઈએ તો આપોઆપ ખ્યાલ આવી જાય કે આની પાસે રહેવાથી આપણા આત્યંતિક કલ્યાણ થશે આપણે બધાએ જાણીએ છીએ આજે આપણે ગુરુજીના યોગમાં છીએ ગુરુજીની મહારાજને રાજી કરવાની તત્પરતા એમને એમના વચનમાં એમની આજ્ઞામાં વર્તવાની તત્પરતા મહારાજની ઉપાસના આપણે જોઈએ તો એક એક નાનામ નાની વાત પણ જેનાથી ભગવાનની આજ્ઞા લોપા એવી ના કરે ભગવાનની ઉપાસના કેવી દ્રઢ કે મહારાજને જો ક્યાંય જરીક પણ ભગવાનની હલકી વાત થાય ભગવાનનું કંઈક નીચું થાય તો ગુરુજી ત્યાં બેસી પણ ન શકે અને તરત જવાબ પણ આપે એવા મહારાજની આજ્ઞા ઉપાસને એમના જીવનમાં દ્રઢ દાદા ગુરુજીના જીવનના પ્રસંગો આપણે બધાએ જાણીએ છીએ ગુરુજીના યોગથી થયેલા સંતો ભક્તો એના પણ આપણે જોઈએ છીએ કેવા ખારા જીવો આજે ભગવાનના એકાંતિક ભક્તો વંદન કરવા યોગ્ય થયા એ પણ આપણે જોઈએ છીએ સંતો ભક્તોના જીવન જોઈએ છે એ બધું જોતાં આપણને આપણી કલ્યાણની પ્રતિ ચોક્કસ આપણને અનુભવાય કે આપણને મહારાજે એવા મોટા પુરુષ આપ્યા એવા સંતો ભક્તોનો દિવ્ય યોગ આપ્યો બસ એનો સમાગમ કરીને આપણા અત્યંતથી કલ્યાણનું ભાથું બાંધીએ બીજું વાલા ભક્તો અંતમાં ચરિત્ર છે એ સદગુરુ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીનું આખા જીવનનું શોર્ટ ચરિત્ર છે એટલે એ બધા ભક્તોને ફાઇલ તમને બધાને ઓનલાઈન પીડીએફ વોટ્સએપ વગેરે દ્વારા મળી ગઈ હશે એમાં દ્વારા તમે એ વાંચી લેજો આ રીતે અહીંયા આઠમી સભા અહીંયા પૂર્ણ થાય છે બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરી માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ